નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દર રવિવારની જેમ આ રવિવારે પણ સાયબર ક્રાઇમથી તમે કેવી રીતે સુરક્ષિત રહી શકો એના માટે સાયબર શો લઈને ફરીથી હું હાજર છું આપના સમક્ષ સાયબર ઠગો જે છે હવે તો મોટી મોટી કંપનીના નામે વડોદરા નહીં સમગ્ર ગુજરાતમાં લોકોને લૂંટી રહ્યા છે હવે નવી નવી ટેકનિક સાથે આ સાયબર ઠગો પણ એક્ટિવ થઈ ગયા છે વધારે વાત કરવા માટે આપણી સાથે સાયબર એક્સપર્ટ મયુર સર છે એમની સાથે જ વાત કરીશું સર આપનું સ્વાગત છે આ સાયબર શોમાં ખાસ કરીને રવિવારે આપણે તો જાણકારી લોકોને આપીએ જ છીએ પણ હજુ બી લોકો સુધી કંઈક ને કંઈક મને એવું લાગી રહ્યું છે મેસેજ નથી પહોંચી રહ્યું અને જે સાયબર ઠગો છે એ નવી નવી વસ્તુઓ લઈને લોકો પાસે જાય છે એ પછી ઓનલાઈન હોય કે જાતે રૂબરૂ બી મળે છે તો આવી હવે જે લોન ના બહાને હવે આપтере ટોપિક લઈને આવ્યા છે કે હવે લોન ના બહાને પણ લોકોને લૂટી રહ્યા છે તો શું છે આજનો ટોપિક જેના અમારા દર્શકોને જણાવશો હું તમારી વાતથી સ્ટાર્ટ કરીશ કે તમે કીધું કે આપણે આટલી બધી જાગૃતતા ફેલાવીએ છે તેમ સુધી પણ અમુક વાર લોકો સુધી નથી પહોંચતી એમાં બે કારણો છે કે દર વખતે સાયબર અપરાધીઓની જે મોડસ ઓપરન્ડી છે ને લોકોને છેતરવાની જે આ જે પદ્ધતિઓ છે ને તે દર વખતે બદલાઈ રહી છે અને બદલાતી પદ્ધતિથી લોકોને જાગૃત થવી જરૂરી છે એટલે જ આપણે દર રવિવારે સાયબર અવેરનેસ શો કરીએ છીએ લોકોને બીજી વિનંતી એ છે કે સાયબર અવેરનેસ શોમાં અમે જે કંઈક પણ તમને આપીએ છીએ જ્ઞાન સાયબર જ્ઞાન માહિતી આપીએ છીએ અને સાયબરની જે નવી મોડસ ઓપરંડીઓ વિશે લોકોને જે તાદર્શ કરીએ છીએ એ બાબતને લોકો સુધી ખાસ પહોંચાડો સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડો જેનાથી લોકો ફસે નહીં અને લોકો ફસાઈ જાય તો પણ આમાંથી બહાર નીકળવાનો રસ્તો છે અને પૈસા પાછા મેળવવાના ઘણા રસ્તા છે એટલે ખાસ કરીને લોકોએ પેનિક થવાની જરૂર નથી પરંતુ સાયબર અવેરનેસને લોકો સુધી પહોંચાડવાની જરૂર છે જેનાથી આ લોકો સાયબર જે માફિયાઓ છે તેમને ઠેકાણે લાવી શકે અને સેકન્ડ થિંગ કે જે પોતાના ગુમાવેલા રૂપિયા છે તે પણ પાછા મેળવી શકે અને કાં તો જો સાયબર અવેરનેસ હશે તો રૂપિયા પણ ગુમાવવાનો વારો આવશે નહીં તો આ વસ્તુ બહુ જરૂરી છે હવે મુદ્દો આવ્યો લોન તમે ટોપિક વાંચો જ છો જુઓ કે નવા પ્રકારનું લોન કૌભાંડ જોજો ફસાતા નહીં હવે આ જે મુદ્દો છે ને દર્શક મિત્રો હવે આ નવા પ્રકારનું એક કૌભાંડ આ લોકો લાવ્યા છે અને ખાસ કરીને હું ટ્રાય કરું છું કે જે ભોગ બનેલ વ્યક્તિ છે કે જેના તકી માહિતી અમારા સુધી આવી એ વ્યક્તિ ફોન પર આવે અને એ વ્યક્તિ તમને સંભળાવે અને જો એ વ્યક્તિ એકવાર સંભળાઈ દેશે ત્યારબાદ હું તમને આખી મોડસ ઓપરેન્ટી સમજાવું છું અને આપણે આનાથી કેવી રીતે બચી શકાય કયા પગલાં છે તે બધી આપણે આજે આજના શોની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે સૌથી પહેલા હું એ વ્યક્તિને ફોન પર જોડવાનો પ્રયત્ન કરું છું કે વ્યક્તિ જે છે કે તે વ્યક્તિ પોતે પોતાની આ વિધિ સંભળાવે અને કૌશરભાઈ એમની સાથે પ્રશ્નો જેની સાથે આ ભોગ બનેલા છે એ ભાઈ અત્યારે આપણી સાથે જોડાશે હા એવું મેં એમની જોડે વાતચીત કરેલી અને એમને કીધું કે એ સ્થિર છે બધી રીતે અને એ વાતચીત કરવા પણ તૈયાર છે અને એમનો ખાસ મેસેજ એ છે કે હું તો ભોગ બની ગયો છું અને એમના ઓગણપચાસ હજાર રૂપિયા ગયા છે એમના ઓગણપચાસ હજાર રૂપિયા ગયા છે અને જો એનાથી જો એ મેઇન કે તમને એ બાબત સંદર્ભે માહિતી આપી શકીએ તો એમની પોતાની પણ એવી ઈચ્છા છે કે લોકો મેક્ઝિમમ આનાથી શું થાય બચે એ જોડાઈ ચૂક્યા છે હું વાત કરું છું હલો હા જરા હું કૌસરભાઈને ફોન આપું છું તમને પ્રશ્નોત્તરી પૂછે છે અને તમે એમને જવાબ આપો હા ને હા કૌસર બોલું છું સ્પાર્ક કુડેમાંથી અત્યારે આપ લાઈવ છો અને જે અમારું સાયબર શો દર રવિવારે અમે લોકો સુધી પહોંચાડીએ છીએ કેમ કે આ સાયબર જે ઠગો છે નવી નવી કિમીઓ લઈને આવે છે અને લોકોને છેતરી રહ્યા છે તો આપની સાથે શું બન્યું તો અમારા દર્શકોને જણાવશો આપડે whatsapp પર એક message આવેલો હા એ કરીને બજાજ વાળાનો હતો બજાજ ફાઇનાન્સ વાળાનો હમ એમાં loan માટે એપ્લાય કરવાનું હતું તો મેં લોન માટે apply કર્યું તું અહીંયા ત્રણ લાખ માટે હમ તો સર ત્રણ લાખ વીસ મિનિટ પછી એમનો મેસેજ આવે કે ત્રણ લાખ ની loan શું કેવાય એપ્રુવ થઈ ગઈ છે અચ્છા એપ્રુવ થઈ ગઈ છે હા હા પછી એમને મેસેજ આવ્યો કે આપણે પેલી ફાઇલ પ્રોસેસ થવી કરવાની હોય ને ઓનલાઈન હમ એના માટે તમે એકવીસો પચાસ રૂપિયા ભરો હમ એમાંથી તમારા બસો રૂપિયા જેવા કપાશે અને બીજા રિફંડ માં આવશે એવું કીધું તું એમને ઓકે સર હું એકવીસો પચાસ રૂપિયા ભરી દીધેલા હા પછી પછી એમનો પછી એમનો ફોન આવ્યો કે પાંચ હજાર છસો ત્રીસ રૂપિયા

પછી ત્યાર બાદ તો મેં અમે એવું કીધું કે અમને એવું લાગ્યું કે ફોર જેવું છે પણ એ એવું કે છે તમે એ સામે થી પાછા એવું કેતા તા કે તમને કેસ કે બધા કેસ સ્ટડી કરો છો એવું એવું છે તા અચ્છા પછી એમનો એમનો આધાર કાર્ડ છે એમનું બધી આઈડી ને બધું મોકલ્યું મે હા એટલે આપણને થોડું કે બજાજ વાળા તો સારું હોય એટલે આપણને આમ થોડું કે હતો કે હા ભાઈ ચાલો બરાબર થાય છે બધું હમ તો પછી 8630 એવા બે વાર ભર્યા પછી જે તે તમારય લોન થઈ જશે તો આવી જશે તો પછી થોડીક ઘરે પાછા એમનો જે એડ્રિમેન્ટ ને બધું એમની પીડીએફ મોકલી અમે હમ ભાયો લખેલું હતું કે જીએસટી ચાર્જ 15000 15000 એટલે 30000 રૂપિયા ભરવાના હતા ટોટલ તમાર કેટલા પૈસા ગયા મોટા ભાઈ વજન 50000 400 જો અચ્છા ઓકે આ તમે જે 49000 ગયા પછી તમે શું કર્યું અને પેલા ભઈએ તમાર તમે શું કીધું હજુ એમનો ફોન આવે છે મેસેજ આવે છે કે હજુ તમે પેલા બાવીસ હજાર નવસો સાત ભરો અચ્છા હજુ પૈસા માંગી રહ્યા છે તમારી પાસે હા સર બાવીસ હજાર નવસો સાત રૂપિયા માંગી રહ્યા છે જે એ બધા તમારે રિફંડ માં જ આવશે લોન જોડે એવું કીધું ઓકે પણ અમે અમે નથી ભર્યા હવે હા તો હવે હવે તમારા પૈસા જતા રહ્યા છે તો શું મેસેજ આપશો તમે સાયબર ક્રાઇમ માં કમ્પ્લેઇન્ટ કરી એની હા સર ચાલો હવે તમારી સાથે તો આ લોકોએ ચીટિંગ કરી દીધી છે તમાર 49000 રૂપિયા ગયા પણ હવે બીજી વાર કોઈ વડોદરા કે નાગરિક આ ના બને શું મેસેજ આપશો કોઈ ભી આમ હોય કે ના હોય આમ ઓનલાઈન આવી પૈસા આપવાના પહેલા તો હમ બસ મેસેજ છે સાહેબ આભાર તમારો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે આપણે વાત કરી મયુર સર એ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે રીતે એમને વારંવાર કોલ કરીને પૈસા મંગાવ્યા પહેલાં આઠ હજાર પછી છવ્વીસ હજાર આવી રીતે ઓગણપચાસ હજાર રૂપિયા હમણાં ગયા પણ હવે એ પોતે શિકાર બની ગયા છે અને આવા તો ઘણા બધા આ લોકો શોધે જ છે મોટી મોટી કંપનીઓના નામે કેમ કે મોટી કંપની હોય હવે જે કંપનીનું નામ લીધું એ કંપની બી મોટી છે તો આવી કંપનીઓ પણ એક્ટિવ થવું જોઈએ અને અત્યારે જે એમના નામે આ લોકો લૂંટી રહ્યા છે તો કંપની માર્કેટમાં આવવું જોઈએ એવું નહીં લાગતું કેમ કે આ ભાઈના તો પૈસા ગયા હું હું એવું માનું કે જે આ ભાઈ છે તે ભાઈને પણ મેં સૂચના આપી છે કે બજાજ ફાઇનાન્સના ઓફિશિયલ સુધી પણ તમે આ માહિતીને પહોંચાડો જેનાથી એ લોકો જાગૃત થશે અને એ પોતે સામેથી એમના અલગ અલગ પોર્ટલ થકી મીડિયા થકી લોકોને જાણકારી આપશે કે આવા ફ્રોડ મેસેજથી બચવું સામે આવું નહીં કારણ કે આ કોઈની પણ સાથે થઈ શકે છે હવે હું આખી મોડસ ઓપરેન્ડી પર જઈશ કે જે તમે સાંભળ્યું ફોન પર એ હું જરા અમારા વિડિયો જર્નલિસ્ટ જે છે એમને હું કહીશ કે જરા ગૌતમભાઈને કે અહીંયાથી આ સ્ટાર્ટ કરે સૌથી પહેલા જે મેસેજ જે મેસેજ પહેલા આવ્યો એમને WhatsApp પર આવ્યો અને થેન્ક યુ ફોર કોન્ટેક્ટિંગ ધ એમનું સંસ્થાનું કોન્ટેક્ટિંગ ધ સંસ્થાનું નામ હતું અને ત્યારબાદ તમે તમને કેટલી લોન જોઈએ છે કેટલી લોન જોઈએ છે તેની ડિટેલ્સ તમે અમને મોકલો આધાર કાર્ડ પાન 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 કાર્ડ પાસપોર્ટ સાઈઝ ફોટો એકાઉન્ટ એકાઉન્ટ ડિટેલ્સ લોન અમાઉન્ટ અને લોન કેટલા પીરિયડ માટે જોઈએ છે 10 યર્સ એટલે કેટલા સમયગાળા માટે જોઈએ છે તે તમે પૂરી પાડો એટલે આવો એક મેસેજ એ લોકોએ WhatsApp પર મોકલ્યો સૌથી પહેલા હા નંબર બે બીજો મુદ્દો કે જ્યારે આ મેસેજ આવ્યો અને આ વ્યક્તિએ સામેથી જ્યારે કોન્ટેક્ટ કર્યો ત્યારબાદ આ લોકો વધારે એક્ટિવ થયા કે ભાઈ હવે ચલો આની ઇન્ટરેસ્ટ આપ એ કોન્ટેક્ટ કર્યો ત્યારે હા સૌથી પહેલા મેસેજ આવ્યો કે તમને લોન જોઈએ છે હવે કોઈ પણ ધંધાદારી વ્યક્તિ છે સ્વાભાવિક છે કે લોન મળતી હોય સામેથી તો એ વ્યક્તિ કોન્ટેક કરે હવે આપણે ટાઇટલ લખ્યું છે કે નવા પ્રકારનું લોન કોબાન કેમ નવા પ્રકારનું અત્યાર સુધી આવી એપ્લિકેશનોના માધ્યમથી કોબાન આચરવામાં આવતું હતું હવે સરકારે કડક થઈ અને એપ્લિકેશનોને શું કરી બંધ કરી બેન્ડ લગાવી દીધી એપ્લિકેશનોને બેન્ડ કરી તો હવે આ લોકો નવો ધંધો WhatsApp પર આવી ગયા અને WhatsApp પરથી આ લોકો કોન્ટેક્ટ કરી રહ્યા છે હવે બીજું આવ્યું સર ઓબ્લિક મેડમ આ એક મેસેજ આવ્યો એમને કે તમારી લોન એપ્રુવડ થઈ ગઈ છે ત્રણ લાખ રૂપિયાની વિચારજો ત્રણ લાખ રૂપિયાની ચાર વર્ષ માટે ઈએમઆઈ તમારું સાત હજાર છ હજાર નવસો નવ બત્રીસ પૈસા અને ટોટલ ચાર વર્ષનું ઇન્ટરેસ્ટ જાય છે એકત્રીસ હજાર છસો ને હવે આવું કેલ્ક્યુલેશન કરીને આને મોકલી દીધું મોકલીને પછી એની પાસેથી પૈસા પડાવવાનું સ્ટાર્ટ કર્યું અને પૈસા ક્યાં જઈ નટક્યું ઓગણપચાસ હજાર જઈને અટક્યું જીએસટી પેટે ફાઇલ પેટે અનપેડ એટલે કે અનહોલ્ડ થાય એટલે કોઈ પણ કારણસર તમારી લોન હોલ્ડ ના થાય અને આ બધા રૂપિયા જે તમે ભરો છો તે તમને તમારા લોન અમાઉન્ટ સાથે તમને પાછા મળી જશે એ લાલચમાં એ ભાઈ આવી ગયા હા એ ભાઈ લાલચમાં આવી ગયા અને બીજું કે આ લોનનો જે ઇન્ટરેસ્ટ છે ને ઇન્ટરેસ્ટ રેટ તમે જુઓ તો ઇન્ટરેસ્ટ રેટ આની અંદર છે ને 5% છે જે અહીંયા દેખાય છે જો યસ 5% પર એનમ પર એનએમ ઓન રિડ્યુસિંગ બેસિસ યસ હવે પાંચ ટકા માં તો પર્સનલ લોન કોઈ આપતું નથી કોઈ બેંક નથી આપતું પણ આ આ એક લાલચ છે હવે આ સૌથી મોટી આ લાલચ અહીંયા હતી અને બીજો મુદ્દો એ કે કોઈ પણ વેપારી માટે આ વસ્તુ ઇઝી ગોઈંગ થઈ જાય છે બીજું એમને વિશ્વાસ રીતવા માટે હું ગૌતમભાઈને કહીશ કે આપણને એક વસ્તુ બતાવે કે ભારતીય રિઝર્વ બેંક વિચારજો આ લેટરેટ યુઝ કર્યો છે એનો લોગો યુઝ કર્યો છે ભારત સરકારનું સત્યમેવ જયતેનો લોગો યુઝ કર્યો છે આ લોકો લોકોના વિશ્વાસ જીતવા માટે આપણા સરકારી દસ્તાવેજોનો અને લોકોનો ઉપયોગ કરી રહ્યા છે અને સ્પાર્ક ટુડે ના માધ્યમથી હું તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માંગુ છું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી સાયબર અવેરનેસ વિશેષ અંતર્ગત હું તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે આવી કોઈ પણ પ્રકારની જે આ મોડોસ ઓપરેન્ટી છે ને એમાં ફસાશો નહીં આ બધા આ તમે જોશો ને આ લોકો ત્યાંથી ઉચકેલો છે કારણ કે લોકો ઇન્ટરનેટ પર હોય છે જ

આવા કોઈ ચાર્જિસ હવે શક્ય નથી શક્ય નથી હા હવે આવા ચાર્જીસ પર આ લોકોએ નકલી સિગ્નેચર સિગ્નેચર નકલી સ્ટેમ્પ તમે જુઓ ચીફ મેનેજર હા અને તમે જોશો અહીંયાથી તો આ આખું ઇન્ટરનેટ પરથી ઉચકેલું છે જો આ અહીંયા તમે જુઓ આ બોર્ડર દેખાશે કોઈ પણ વ્યક્તિ તરત દેખાઈ જશે હમ તો આ આખું પ્રકારનું મોડા સોપ્રન્ડી દર્શક મિત્રો આ લોકો યોજી રહ્યા છે અને આનો મેઇન હેતુ હોય છે કે તમને સસ્તા ભાવે લોન આપવાની સસ્તા રેટ પર લોન આપવાની તમારી પાસેથી લોન પેટે જીએસટી પેટે અનહોલ્ડ પેટે ડોક્યુમેન્ટ પેટે કમિટમેન્ટ પેટે સિક્યુરિટી પેટે બે થી ત્રણ લાખ પડાવી લેવાના અને બે થી ત્રણ લાખ ત્રણ લાખની લોનની અંદર આ પચાસ હજાર તો ભર દીધા તમે વિચારજો અને એ લોકો હજુ તમને બતાવું એમની વાતચીત સંભળાવું ઓકે હા

क्या सर तेईस हजार जो डालने का हो ना अभी बाजार तो पूरा ये तो थोड़ी आपको हेल्प 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 होती है ना सर या फिर पूरा आपको यही करेगी तो हेल्प क्या सर ये बताइए फिर आप अभी है नहीं नहीं, काम नहीं, नहीं, नहीं होगा सर तो आप कुछ तो करेंगे तभी ना सर ऐसा नहीं पहले वो तीस हजार डालने का था तो उसमें क्या बोला था पंद्रह हजार हम कंपनी वाले डालेंगे पंद्रह हजार तुम डाली नहीं पंद्रह हमने पूरा तीस हजार भर दिया ऐसा हुआ था अभी ये। नहीं है अभी तो पैसा बोलते होते हो। नहीं, 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 नहीं। नहीं। मैं बता रहा हूँ हाँ, अगर ऐसा होता सर तो पहले कंपनी को मैं यहाँ से भर देता हूँ फिर आपको भरिएगा सर तभी तो होगी ना मैं अपना पैसा सर को कैश दे दूंगा सर ऐसी बात है तो नहीं ऐसा कंपनी वाले को बोला की अभी तीस हजार डाला था ना हमने हाँ जी तो कैसा तुम बाईस हजार डाल दो फिर हम पूरा पूरा दे देंगे तो, तो, तो देखिए सर यहाँ से वो तो आपका वर्क हो चुका है तो मैं यहाँ से फिफ्टी परसेंट जो बोल रहे हैं आप सर तो मैं सर का चैम्बर जाऊंगा उनसे बोलूंगा मैं सर कि मैं फिफ्टी परसेंट कर देता हूँ जो हमारे पास कैश में सर को दे दूंगा सर पहले दे दूंगा तब तो दिक्कत नहीं होगी ऐसा नहीं तुम तुम बाईस भर दो और हमारे अकाउंट में तीन लाख की लोन जो और ऊपर रिफंड सब डाल दो हमारे पे

એટલે બાવીસ હજાર માંથી અગિયાર હજાર હું ભરી દઉં છું અગિયાર હજાર તમે ભરો એટલે એની પાસેથી જેટલા નીકળે ને લોન લેનાર પાસેથી જેટલા રૂપિયા નીકળે ને તેટલા આ લઈ લેવાની એક આ સૌથી મોટી મોટો સોપરાંડી આ નવા પ્રકારનું લોન કોબાન ચાલી રહ્યું છે આજે જે એ બેંકમાં ટ્રાન્સફર કર્યા તો આ ભાઈ અત્યારે જે ફોન પર વાત કર્યું છે એના એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા ગયા આ આ રૂપિયા રૂપિયા જે 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 છે 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 તે તે સાયબર અપરાધીના ટેન્ટેટિવ હા આરોપી અત્યારે ફોન પર વાતચીત કરી રહ્યો છે ટેન્ટેટિવ આરોપી આરોપી તો એ ટેન્ટેટિવ જે છે એના એકાઉન્ટમાં ગયા છે અને ઓગણીસો ત્રીસ પર ડાયલ કરાવડાઈન કરાવડાય આખો કેસ મારી પાસે આવ્યો ત્યારે ઓગણીસો ત્રીસ પર ડાયલ કરાવડાયું સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ઉપર પણ ઓગણીસો પરથી રિપ્લાય આવ્યા પછી આખી એપ્લિકેશન ફિલઅપ કરી છે અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને હવે શું આગળ આવશે તે પછીનો મુદ્દો છે પણ અત્યારની અત્યારના સમયમાં એવું છે કે આ વ્યક્તિના ઓગણપચાસ હજાર રૂપિયા ગયા કે જે અત્યારે એને ખરેખર હોળી ધૂરેડીના સમયે વેપાર કરવા માટે રૂપિયાની જરૂર હતી અને એ તો ત્રણ લાખ તો આવ્યા નહીં ઉપરથી એ ઓગણપચાસ હજાર ખોઈને બેઠો છે સર બીજું બી હમણાં બે દિવસ પહેલાં એક જગ્યા પર બેઠા હતા બધા પત્રકારો જ હતા અને ત્યાં આગળ ચર્ચા થતી હતી કે જે અત્યારે માર્કેટમાં જે ઓનલાઈન લોન આપવાની એક ચાલુ થયું છે ઘણી બધી કંપનીઓ માને બી કોલ કરે છે કે તમે આ બે લાખની લોન લઈ લો એક લાખની લોન લો કશું જ નહીં ડોક્યુમેન્ટ્સ બી બધા ઓનલાઈન જ મોકલવાના તો આ બધી કંપનીઓ આરબીઆઈ હેઠળ એમને પરમિશન આપી આપેલી હોય છે કે આ બી ફ્રોડ જ હોય છે જો એક સિમ્પલ વસ્તુ છે

પાસપોર્ટ સાઈઝ મોટો ફોટો માગે છે ઓનલાઈન આપી તમારી એકાઉન્ટ ડિટેલ્સ માંગે છે હવે આ લોકો શું કરે છે તમારા વતી શું કરે છે આ લોકો અલગ કંપની પરથી લોન લે છે તમારા નામથી ઓકે અને તમને કે તમારી લોન પાસ થઈ ગઈ ઓટીપી આપો હવે ઓટીપી સેની માટેનો હોય છે લોન માટેનો જ હોય છે પણ એ ઓટીપી જે હોય છે એ એ લોન માટેનો જ હોય છે પણ એ લોન તમારા ખાતામાં નથી આવતી હા બીજા એ લોકો છે સાયબર અપરાધી હોય છે એના ખાતામાં જતી રહે છે એટલે તમારા નામ પર કઈ લોન ચાલે છે તમને પણ ખબર નહીં પડે એટલે આવું આધાર કાર્ડ પેન કાર્ડ કે આવી કોઈ પણ વસ્તુ ઓનલાઈન આપવાથી બચવું જોઈએ અને એના ઓટીપી તો ક્યારેય શેર કરવા જોઈએ નહીં નંબર ચાર ચોથો અગત્યનો મુદ્દો ખાસ યાદ રાખવાની વિનંતી છે કે જ્યારે આવી રીતે ઓનલાઈન કોઈ પણ વ્યક્તિ વોટ્સઅપના માધ્યમથી જ્યારે મેસેજ આવે છે ને વોટ્સઅપના માધ્યમથી જ્યારે મેસેજ આવે છે અને બીજું મેસેજ પણ તમે જુઓ ત્યાં ટેગ ફ્લેગ લાગેલો છે જો ફોરવર્ડેડ ફોરવર્ડેડ અને મેની ટાઈમ્સ ફોરવર્ડેડ ત્યારે સચેત થઈ જવું કેમ કે અહીંયા ઘણું બધું થઈ શકે છે તકલીફ વધી શકે છે અને પરિણામે આધાર કાર્ડ પેન કાર્ડ તો ક્યારે પણ ઓનલાઈન ટ્રાન્સફર કરવા જોઈએ નહીં અને નંબર પાંચ પાંચમો અગત્યનો મુદ્દો કૌશરભાઈ કે તમારા હું પ્રશ્ન પર આવું છું આરબીઆઈની વેબસાઇટ પર જઈને ચેક કરો એનબીએફસી નોન બેન્કિંગ ફિનાન્સ કોર્પોરેશન્સ અને આરબીઆઈ એપ્રુવડ છે કે નહીં કોઈપણ લોન આપનાર સંસ્થા તો આરબીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર આ બધી ડિટેલ્સ તૈયાર છે

તો એપ્લાય કર્યું બધા એને નાખી દીધા વોટ્સઅપ પર જ નાખ્યા તરત જ ત્યાંથી ઓટીપી આપી દીધા બે ની લોન પાસ થઈ ગઈ જે ઓનલાઈન જે લોન હતી તે તો એ જ થતી હતી પણ એ અકાઉન્ટમાં એના પૈસા નહીં કંપનીના પૈસા ગયા એટલે આ બધા મુદ્દા હોય છે હું તમને એ જ કહું છું કે તમે જ્યાં સુધી વેરીફાઈ ના કરો ને એન્ડ કન્ડિશન જ્યાં સુધી તમે પૂરી પૂરી વાંચો નહીં ને

હા સ્પાર્ક ટુડે અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને મારો પોતાનો ત્રણેયનો એને આભાર માન્યો છે એ બાબત સંદર્ભે એમને જે આ પોસ્ટ મૂકી છે એમના એકાઉન્ટ પરથી તેજસભાઈ એમનું નામ છે કહું તમે બરાબર છે ઓકે ફાઈન થેન્ક યુ તો તમે લડાઈ લડવી પડશે લડાઈ લડવી પડશે રૂપિયા પાછા આવે છે તમારે વેટ બી કરવું પડશે રૂપિયા પાછા આવે છે એનો વે સાચો હોવો જોઈએ અને ટાઈમલાઈન સાચી હોવી જોઈએ ડિજિટલ ફૂટપ્રિન્ટની સાચી માહિતી પોલીસ અધિકારી સુધી સાયબર ક્રાઇમ સુધી પહોંચાડવાની હોવી જોઈએ ન ખ્યાલ આવે કે કેવી રીતે કરવું તો ત્યાંથી સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં પણ આપણું તો વડોદરાનું સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ બહુ જ સારું છે અને બહુ જ એક્ટિવ છે અને બહુ જ મદદરૂપ થાય એવું છે બધા જ તમને મદદ કરે છે અને સેકન્ડ થિંગ કે તમે સ્પાર્ક ટુડેના માધ્યમથી મારો પણ સંપર્ક સાધી શકો છો અને આપણે આને કેવી રીતે લઈ જઈ શકીએ છીએ તમારા રૂપિયા કેવી રીતે પાછા આવી શકીએ છીએ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર અને એક લાખ નવ હજાર રૂપિયા પાછા મેળવ્યા પણ એમાં એક પણ રૂપિયાનો એનો પોતાનો ખર્ચ થયો નથી બધા રૂપિયા પાછા મળે છે આજકાલ ઘણા એવા પણ આવ્યા છે માર્કેટમાં કે તમારા રૂપિયા ગયા છે ચલો અમે તમને પાછા લઈ આપી એના માટે રૂપિયા આપો રૂપિયા આપ જેના રૂપિયા ગયા તેની પાસેથી તમે રૂપિયા શું લેવાના અમે કોઈ રૂપિયા લેતા નથી અમે ખાલી સેવાનું કામ કરીએ છીએ ભારત માતાની જય છે અને ભારત માતાના સંસ્કાર છે અને એને જ અમે આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ કે દેશ માટે અમે શું કર્યું અને એ હું કરું છું અને સ્પાર્ક ટુડે પણ એ જ કરે છે કૌશરભાઈ પણ એ જ કરે છે એટલે અમે લોકો ખાલી એક જ વસ્તુ કરીએ છીએ કે તમારા રૂપિયા પાછા આવે તમે ખુશ થાવ અમે પણ ખુશ છીએ અને એ જ અમે તમને ટાઈમલાઈન આપીએ છીએ કે આ ટાઈમલાઈનથી તમે આટલી બધી વસ્તુ ભેગી કરો આ ભેગી કરીને તમે પોલીસ સુધી પહોંચાડો પોલીસ એને આગળ લઈ જશે પૈસા સ્ટોપ કરાવશે અને તમારા એકાઉન્ટમાં પાછા આવશે

કે ભાઈ આવી રીતે પ્રોસેસ કરો તમારી કમ્પ્લેન ત્યાં જશે કેમકે લોકોમાં હજુ બી શું છે મયુર સર કે લોકોમાં પરફેક્ટ ગાઈડલાઈન વાળો કેમ કે તમારી પાસે બી ઘણા બધા કામ હોય છે બધાના કેસીસ તમે તો નહીં લઈ શકો પણ જે રીતે તમે કીધું કે સાયબર ક્રાઇમમાં જે બેઠેલા અધિકારીઓ છે હવે કંઈક ને કંઈક આ આ જે ઘટનાઓ થઈ રહી છે એ ઘટનાઓને ગંભીર રીતે ગંભીર રીતે લઈ રહ્યા છે બાકી પહેલા સાયબર ક્રાઈમ ઓફિસમાં જતા લોકો ગભરાતા હતા સાહેબ કોઈ ગભરાવાની જરૂર નથી હું એવું માનું છું કે બહુ જ કોઓપરેટિવ બહુ જ ફ્રેન્ડલી નેચર અને તમારી આઈડેન્ટિટી ક્યાંય રિવીલ નથી થતી ક્યાંય રિવીલ નથી થતી એટલું સરસ જે તમને કહી દઉં ઓફિસ પણ ક્યાં છે તો એમની ઓફિસ આજવા રોડ પર તમે એન્ટર થાઓ એટલે તરત રાઈટ સાઇડ પર જ છે બહુ મોટી ઓફિસ છે હા અને અદ્યતન અદ્યતન અપડેટેડ ઓફિસ છે એટલે ત્યાં સંપર્ક કરવો જોઈએ બે ધડક કોઈપણ પ્રકારના ટેન્શન વગર અને પૈસા ગયા છે કોઈ પણ તકલીફ થઈ છે વન નાઇન થ્રી જીરો ડાયલ કરો તરત ખાસ એક બીજો મુદ્દો લોકો છે ને સોશિયલ મીડિયા પર એક ફેક મેસેજ ફેરવી રહ્યા છે કહો કે જૂનો એક વિડીયો ચાલી રહ્યો છે વન ફાઇવ ફાઇવ ટુ સિક્સ ઝીરો હવે બંધ થઈ ગયો નંબર હવે વન નાઇન થ્રી ઝીરો છે તમારી જોડે કોઈપણ પ્રકારનું સાયબર ફ્રોડ થાય છે વન નાઇન થ્રી ઝીરો ડાયલ કરો બસ અને સુરક્ષિત રહો તો દર્શક મિત્રો મયુરસરે આપણને સારી રીતે તો જણાવી દીધું છે પણ હવે પોતે જાગૃત થવું પડશે કેમ કે આ લડાઈ જે છે મયુર સરને સ્પાર્ક ટુડે તો લડી રહ્યો છે પણ સાથે સાથે અમારા જે દર્શકો છે જો કદાચ તમારી સાથે સાયબર ક્રાઇમ થયું હોય તો તમે બે ઝીજક સાયબર સેલમાં કમ્પ્લેન કરી શકો છો અને મયુરસરે જે ટેલિફોન નંબર આપ્યો છે વન નાઇન ઝીરો ઝીરો પર નાઇન થ્રી ઝીરો વન નાઇન થ્રી ઝીરો પણ આપ કોલ કરી શકો કેમ કે આ લડાઈ તમારી સાથે અમે તો લડી રહ્યા છીએ પણ તમારે બી લડવી પડશે કેમકે હવે જે મોટી મોટી કંપનીઓના નામે પણ હવે આ માર્કેટમાં આવી ગયા છે તમને છેતરવા માટે તો મહેરબાની કરીને સ્પાર્ક ટુડેની આ જે આજની ડિબેટ છે મયુર સર સાથે તો પ્લીઝ શેર કરજો લોકો સુધી આ અમારું જે મેસેજ છે મયુર સરનું જે મેસેજ છે અને સાયબર ક્રાઇમની ટીમની વાત કરીએ તો અત્યારે સાયબર ક્રાઇમની ટીમ પણ અલર્ટ થઈ ગઈ છે અને સ્માર્ટ થઈ ગઈ છે તો પ્લીઝ ગભરાતા ના અને તમારી સાથે જો કદાચ સાયબર ક્રાઇમ થયું હોય અને તમારી જ બેંકમાંથી જો પૈસા ગયા હોય તો કમ્પ્લેન કરજો અમે સ્પાર્ક ટુડે ન્યૂઝ તો સપોર્ટ કરીશું અને મયુર સર પણ તમને સપોર્ટ કરીશું તો આજના શોમાં તમને શું જાણકારી મળી આ શો અમે આગળ કન્ટિન્યુ કરીશું તમારો જે પ્રેમ છે સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોનું જે પ્રેમ છે હું આશા રાખું છું એવો જ પ્રેમ અમારી સાથે આપ બનાવી રાખજો અને અમારું જે ફેસબુક છે એને પ્લીઝ ફેસબુક પેજના જે લાઈક છે એને લાઇક કરી લેજો એને ફોલો કરી લેજો અમારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો બેલ આઈકોન જરૂર વગાડજો અને અમારું જે ઇન્સ્ટા છે એને બી ફોલો કરજો તો હું આશા રાખું કે કોઈ પણ માણસ સાથે સાયબર ક્રાઈમ થયો હોય તો પ્લીઝ એ ગભરાતા ના તમારે કંઈ મેસેજ સર હા સતત જાગૃત રહો સતર્ક રહો અને સાયબર અવેરનેસ ફેલાવતા રહો બસ ખાલી હું એટલું જ કહીશ છેલ્લા મેસેજની અંદર જેમ સવારની અંદર આપને ગુડ મોર્નિંગ મેસેજ મોકલીએ છીએ તો રોજ એક સાયબર જાગૃતિનો મેસેજ મૂકીએ થેન્ક યુ સો મચ આ વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવની સાથે હું કહું છ ટુડે ન્યૂઝ માટે